કોરોનાની મહામારીને રોકવા માટે શાળા કોલેજો અને મનોરંજનના સ્થળો બાદ કોર્ટ પણ બંધ કરી દેવામાં આવી હતી અને પછી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું અને ધીરે ધીરે અનલોક કરવામાં આવ્યું હતું. તો અનલોક થયા બાદ મોટાભાગના દરેક ધંધા ઉદ્યોગો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ કોર્ટ હજી સુધી શરૂ કરવામાં આવ્યું નથી. તો આ કારણે નાના વકીલોની હાલત કફોડી બની ગઈ છે અને છેલ્લા 8 મહિનાથી બંધ કોર્ટને ચાલુ કરવા વકીલોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને સુરતમાં થોડા દિવસો અગાઉ જ એક વકીલે આ જ કારણોસર આત્મહત્યા પણ કરી લીધી હતી. ઘણા સમયથી સફર કરી રહ્યા છે, ઘણા સમયથી કોર્ટ બંધ છે. કોર્ટના બંધ કરવાના કારણે ઘણા બધી તકલીફો બધા જ વકીલોને થઈ રહેલી છે. કેટલાક વકીલોને આપઘાતના બધા પ્રશ્નો આવી રહેલા છે, કેટલાક વકીલો બેરોજગાર બનીને તકલીફમાં જીવી રહ્યા છે. કોઈને ન્યાય મળે છે, કોઈને ન્યાય મળતો નથી. ન્યાય માટે દરવાજા પાસે બધા ઊભા રહે છે, પણ એ લોકોને રોજ બરોજ આવીને રોજ ચાલ્યા જાય છે, પણ આજ દિન સુધી કોઈ ન્યાય મળતો નથી. કેમ કે કોર્ટ જ ચાલુ નથી. કોર્ટ ચાલુ નહીં હોવાથી અને કોર્ટના રેગ્યુલર જે કામો ન થવાથી લોકો ઘણી બધી સંક્રમણ તકલીફો વેઠવી રહ્યા છે. ઘણા વકીલોને તકલીફ પડી રહી છે, જુનિયર્સ હોય કે સિનિયર્સ હોય, એ લોકોને એટલી બધી તકલીફો પડી રહી છે કે એ લોકો કહી શકતા નથી. મારે 12 પ્રમુખ, અમારા જે સુરત ડિસ્ટ્રિક્ટ 12 પ્રમુખ છે, એમને પણ કહેવાનું છે. મને એક નમ્ર વિનંતી છે એમને કે જુનિયર્સ 12 માટે, જુનિયર્સ વકીલો માટે, સિનિયર્સ વકીલો માટે કોઈ વિચારે, એમને વિચારે કે ભાઈ એમની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. એ લોકોને કામ નથી